रावण कुड़ नो नाश करो थे। मंदोदरी कल्पांत कल्पी आवी ये कथा बतावी छे संक्षिप्त में। अपने आज आखू रामायण लीधे अने हवे सीताजी अग्नि कसोटी माथी पार उतरिया। अवधि पूरी थवानी रहा एक दिन अवधि कर अतियारत पुरलो भगवान ना वनवास ने अवधि हवे बाकी से फक्त एक दिवस। आपणे अत्यारे गाडी बेहर થઈ હમણા ભગવાન અયોધ્યાના પ્રજાના હૃદયને આગતા એનો નિર્ણય ઉઠ્યો રામ વગરની અયોધ્યામાં જીવું નથી। અવધિ કાલ પૂરી થશે ત્યાં સુધી અમારો રામ નહીં આવે તો અમે બધા સદીઓમાં ડૂબીને મરી જઈશું। નિર્ણય લેવાય છે આજ અયોધ્યાના ભવનોની દિવાલો માણસોને ધક્કો મારીને બહાર કાઢે। તમે બહાર જાઓ કૌશલ્યાની આંખોમાં પાણી છે આંસુ છે રામ નહીં આવે તો અમે શું કરશું। બેઠી શકુન મનાવતી માતા અને ભરતની તો ડૂબવાની હવે તૈયારી રામ નહીં આવે તો મારું શું થશે। ભરતજી રડે છે કારણ કવન નાથ નહીં આવે કારણ કવન નાથ નહીં આવે હજુ કેમ ના આવે મારા રામ કંસ
सचेत थई गयो छे। बार बार सूचना आपी दीधी, चौकी मेरो कड़क बनावी देजो। आठमो गर्भ एमां खास ख्याल राखवानी, मारो काल होई छे जरा। राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे। प्रभु
પ્રાગટ્ય થવાનું છે. આપણે એવી રીતે ઉભા રહીએ અને યારી જન્મકુંજ એટલી બધી સરસ બને. હે રાહુ તારે અહીંયા ઉભા રહેવાનું, હે ગુરુ તારે અહીંયા રહેવાનું, બુદ્ધ તારે અહીંયા ઉભા. અર્જન્ટ મીટિંગ. સૌને સ્થાન સોંપાયા. મધ્યરાત્રિ થઈ, જરાય અવાજ નથી. વીજળીના ચમકારા થાય છે, વાદળોની ગર્જના, દેવતાના અવાજ. ભગવાન વિશ્વાત્મા ભગવાન ભયંકર આવિરેશાં ભોગેન મને આનંદ દુઃખે. સૌ પ્રથમ ભગવાન વસુદેવના મનમાં પડાયા, પછી દેવકીના મનમાં પડાયા. તતો જગત મંગળ નિષ્કામ સમાહિતાં સુરસુદૈત દેવી. અહીં ભગવાનનું પ્રાગટ્ય છે ત્યારે આપણે ફક્ત જય જયકાર કરવાનો છે. ઉત્સવ તો જયારે ભગવાન ગોકુળમાં જાય ને ત્યારે કરવાનો છે. તબ તક બસ ભાવ છે, શ્રવણ કીજીએ, સાંભળીએ, હૃદયમાં પરમાત્માનું પ્રાગટ્ય કરીએ. આપણે ગોકુળમાં બેઠા છીએ, ભાવ કરીએ, મનની અંદર પરમાત્માનું પ્રાગટ્ય કરીએ, સાચું પ્રાગટ્ય છે. બસ ભાવથી કથામાં લીન બની જઈએ. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. વરસાદ ઝરમર ઝરમર વરસે છે, કારાગૃહના દરવાજા બંધ છે. પ્રભુ વસુદેવના મનમાં ત્યાંથી દેવકી પાસે શુદ્ધાંતઃકરણ થયું છે. શુદ્ધ અંતઃકરણ, શુદ્ધાંત, અને દેવમય બુદ્ધિ થઈ અવ્યક્ત પરમાત્મા અવ્યક્ત થયા. પુરાણ પુરુષોત્તમ ચતુર્ભુજ રૂપે તેમને દર્શન થયા છે. સત્યવ્રતમ સત્ય પરમ શ્રી સત્યમ સત્યસ્ય યોનિહંતિમ સત્યમ. સ્તુતિ કરી છે ચતુર્ભુજ નારાયણને. દર્શન કર્યા, પરમાતાએ કહ્યું, બાબા માં ભગવાનને આવું બોલતા જોઈ વસુદેવ દેવકીનું હૃદય ભરાયું. અમે જગત પિતાના મા બાપ બન્યા છીએ, અમે બહુ ભાગ્યશાળી છીએ. પરાત્પર બ્રહ્મ અમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છે, બ્રહ્મ બેટો બનીને આવ્યો છે. અવ્યક્ત વ્યક્ત થયો, વ્યાપક આજે વ્યક્તિ થયો, નિરાકાર નરાકાર થયા છે, વિરાટ આજે વામન થયા છે. પ્રભુએ સૂચના આપી. તમને એમ લાગતું હશે કંસ મને મારી નાખશે, તમને બહુ ભીતિ છે, ભય છે. બાબા એક કામ કરો, મને ટોપલામાં લઈ અને નંદ બાબાને ત્યાં ગોકુળ પધરા જાઓ. ત્યાં યશોદા મૈયા એક પુત્રીને જન્મ આપ્યો છે, અને લઈને પાછા આવજો. બધી ભગવાનની તૈયારી છે. ત્યાં યોગ માયાને કહી દીધું, તારે ચાલુ કરી દેવાની માયા આવી, તારી માયા ત્યાંથી ચાલુ કરજે, હું અહીંથી ચાલુ કરું. ઘડાઈ ગયું છે, ત્યાં મારી માયા છે, પુત્રી તરીકે અવતરી છે, એને તમે તમારી પાસે ટોપલીમાં લઈ આવજો, મને ત્યાં મોકલી આવજો. આ કારાગ્રહના દરવાજા ખુલશે, તૂટશે, મારી યોગ માયાને કારણે આગળ ચોકી કરે છે, દ્વારપાળો થઈ જશે, યમુનામાં પૂર આવ્યું હશે ને તો આપને રસ્તો આપી દેશે. જલ્દી કરજો, પરવડ પહેલા પાછા ફરવાનું છે, સૂચના અપાઈ ગઈ. અને પછી તો પરમાત્માનું ચતુર્ભુજ ત્યાં અંતર ધ્યાન થયું. દેવકીએ પોતાની ગોદમાં જોયું તો તત ભૂતા બાલકમ જે ક્ષણમ, ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું. અને જ્યાં પોતાની ગોદમાં દ્રષ્ટિ કરી, બાબા કૃષ્ણલાલના દર્શન થયા છે. દર્શન કરતા પરમ આનંદ થયો માને. વસુદેવજીએ તરત જ ટોપલો તૈયાર કર્યો, વસ્ત્ર બિછાયો, દેવકીને અશ્રુ આવ્યા. અરે દેવ, સામાન્ય માણસને ત્યાં પુત્રનો જન્મ થાય તોય થાળી વગાડી અને બાજુમાં જાણ કરે, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. આપણે કેટલા અભાગી છે, આપણે કોઈને કહી શકતા નથી, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. પુત્ર જન્મોત્સવ આપણે ઉજવી શકતા નથી. વસુદેવજીએ સાંત્વના આપી છે, દેવી અત્યારે આપણો સમય એવો છે, કેમ દુઃખી હોતી હોય. આપણે સંકલ્પ કરીએ, ઠાકોરજી આપણને અનુકૂળતા આપશે ને,
ત્યારે આ બાળકના જન્મ નિમિત્તે 1,00,000 ગાયોનું આપણે દાન કરી દઈશું. પ્રભુની સૂચના પ્રમાણે કરવાનું છે. લાવો આપી દો બાળક, ગોકુળ મૂકી આવો. આપી કંસને ખબર પડશે ને, આજ કંસ જાગી રહ્યો છે, આજને ઊંઘ નથી આવતી. હાથમાં તલવાર લઈને આંટા મારે, મનને ક્યાંય ચેન નથી. આ બાજુ વસુદેવ દેવકીને સમજાવ્યું, લાવ લાલ ને હું હમણાં મૂકી આવું, મારો જીવ ક્યાંથી ચાલે? તરત ના જન્મેલા એ બાળકને આપતા દેવકીને જીવ ચાલતો નથી. જન્મતાની સાથે એ પોતાના બાળકને પોતાનાથી અલગું કરવું પડે, એ માની કરુણાની કથા વાણીથી કઈ રીતે થઈ શકે? બાલકૃષ્ણ લાલને લઈ ટોપલા પધરાવ્યા, બંધન છૂટ્યું, દરવાજા ખુલ્યા, દ્વાર પારો યોગ માયાને કારણે સુતા છે. ટોપલા ને માથા ઉપર લીધો, વસુદેવજી નીકળ્યા. દેવકીએ કહ્યું, નાથ સંભાળીને જજો, જલ્દી આવજો. અરે કોઈ ચિંતા કરશો નહીં, હું આવું ત્યાં સુધી ફક્ત આપ નામ સ્મરણ કરો. વસુદેવજી નીકળ્યા, જેવા કારાગ્રહ થી બહાર આવ્યા. કૃષ્ણ જન્મ થાય ને એટલે પ્રભુના દર્શન માટે જેમ વૈષ્ણવો ધક્કા મૂકી કરે, એમ પ્રભુ જ્યાં બહાર આવ્યા તો આકાશમાં વાદળા રૂપી વૈષ્ણવો જાણે ધક્કા મૂકી કરી મૂકી. અને એ ધક્કા મૂકીમાં એ મુખ્ય યજમાન ચંદ્ર તો ક્યાંય પાછળ રહી ગયો. ચંદ્ર આવો કે મુખ્ય યજમાન છે પ્રભુ દર્શન માટે, કેમ કે ચંદ્રવંશી છે કૃષ્ણ, રામ સૂર્યવંશી છે. ઠાકોરજીને સાચા મોતેરીથી વધાવવા જોઈએ ને, ઝરમર ઝરમર વરસાદ થયો છે. સાચા મોતેરીથી એ વાદળાઓ રૂપી વૈષ્ણવો ભગવાનને વધાવી રહ્યા છે, પ્રભુજીને વધાવે છે. માથો માથે ટોપલો, બાલકૃષ્ણ ટોપલામાં, વસુદેવજીને ગોકુળનો માર્ગ લીધો, મથુરાના રાજમાર્ગને બતાવ્યો, ગોકુળનો માર્ગ લીધો. વરસાદ વરસવાને લીધે કાલો થયો છે, માર્ગ ચીકણા થઈ ગયા છે, પડી ન જવાય સાચવીને ચાલે છે. ભયંકર અંધારું છે, રસ્તો શીતો નથી. આકાશમાં વીજળી થાય, હવે વીજળી સહાય કરે, રસ્તો દેખાતો નથી. અને જ્યાં વીજળીનો નિસરો થાય માર્ગ જોઈ લે, વીજળી આજ સહાય કરે. હા હા માર્ગ છે, અંધારામાં માર્ગ ચાલી શકે. કોઈ માણસ બેટરી લઈને કેમ સાથે હાલતો હોય, એમાં વીજળીના ચમકારા થવા લાગ્યા છે. વસુદેવજી પોતાનો રસ્તો નક્કી કરીને આગળ ચાલે છે. લોકો બધા સુતા છે, કેવળ વસુદેવ દેવકી જાગે છે. દેવકી કારાગ્રહમાં, વસુદેવ પોતાના બાળકને પાપી કંસથી બચાવવા માટે રાત્રિના નિશબ્દ વાતાવરણમાં કોઈ બહાર ન નીકળે એમ વસુદેવજી ભીંજાતા ભીંજાતા એ ગોકુળના માર્ગ તરફ આગળ વધ્યા. યમુના કિનારો આવ્યો, બે કાંઠે યમુના વહી રહી, કેમ ન વહે? ગાગર મેં ગાગર મેં સાગર ઘર આયા, 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 બ્રહ્મ યશોદા કે ઘર આયા, બ્રહ્મ યશોદા ઘર આયા, બ્રહ્મ યશોદા કે 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 ઘર આયા, ગાગર મેં સાગર ઘર આયા, ગાગર મેં સાગર ઘર આયા, ગાગર મેં બ્રહ્મ યશોદા કે ઘર આયા, બ્રહ્મ યશોદા કે ઘર આયા, ગાગર મેં સાગર ઘર આયા, ગાગર મેં સાગર ઘર આયા. યમુનાજી માં પૂર આવ્યું છે, યમુના આજ આનંદિત બની છે, યમુના ભક્તિ છે. આજ જો બ્રહ્મ નું પ્રાગટ્ય થાય યમુના ભરને નદી ઉછાળે, નદી ઉછાળે,
आया सागर स्वयं नदी तक आया सागर स्वयं नदी तक आया सागर स्वयं नदी तक आया बूंद में घसीमट कर आया मत तक आया समस्त मेघ जाने एक बूंद में समायो है सामान्य रीते नदी सागर ने मरवा जाए पर आज खुद सागर पर हार्या माटे आनंद साहब माटे न होय सलीता ने ते यमुना में प्रेम नु कूल आयो बूंद में मेघ घसीमट कर आया बूंद में मेघ घसीमट कर आया ब्रह्म यशोदा के घर आया ब्रह्म यशोदा के घर आया ब्रह्म यशोदा के Thank you.